આથ્યાનો કોલ હતો ને? એ પણ ઘરે એકલી છે અને એને પણ કંટાળો તો આવે જ ને. એ રમે રમે તો પણ પપ્પા અને ફૈબા સાથે કેટલું રમે. ને કુશાત, આધ્યા બોલતી નથી પણ અત્યારે જે ઘરમાં પરિસ્થિતિ ચાલે છે ને એના મન પર પણ તો અસર થાય જ ને. એમાં અનોખી પણ અમદાવાદ ગઈ છે. એક મિનિટ, અમદાવાદ? કેમ અમદાવાદ? એને ત્યાં કામ છે ને એટલે ગઈ છે. હા પણ આમ અચાનક એવું તો શું કામ આવી ગયું કે અમદાવાદ જવું પડે? આમ તો અચાનક જ આવે ને. ને મેં જે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે ને એના કામ માટે ત્યાં ગઈ છે. તો ચાલો હું તમારી સાથે આવું. ક્યાં? આધ્યા સાથે રમવા. તું અને આધ્યા સાથે? એક મિનિટ, તમે આજ સુધી આધ્યાને કશે ફરવા નહીં ગયા છો? ના, નથી લઈ ગયો. તો ચાલો આજે આપણે બંને એને ફરવા લઈ જઈએ. આપણે એને ફરવા ક્યાં લઈ જઈશું? ઘણી બધી જગ્યાઓ છે. શા બાબ, વરસાદના વાતાવરણમાં બહાર જવું સારું નહીં રે. ટ્રાય તો કરીએ. એન્ડ યુ નો વોટ, આવા વરસાદમાં જ ફરવાની બહુ મજા આવે. પ્રિયમ, શીખેલી મકાઈ ખાવાની, એની ઉપર લીંબુ મીઠું મરચું આમ લગાડીને જે મજા આવે ને, બહુ ના વિચાર. ચાલો પ્લીઝ, ચાલો 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 ચાલો. ઓકે. બોલ દેવ, અનોખી ક્યાં છે ખબર છે તને? હવે એ ક્યાં છે ને મને કેવી રીતે ખબર હોય? શું થયું કે ને? અરે અનોખી આજે સવારથી દેખાતી જ નથી. આ તો ગઈ હશે ને ખાખરા વેચવા. એ ભાઈ, ખાખરા લઈ લ્યો, કોઈ મારા ખાખરા લઈ લ્યો. ના દેવ, મેં બધે જોઈ લીધું છે, ક્યાંય નથી. પણ તું એની ચિંતા શું કામ કરે છે વિદ્યા? મને બહુ જ ડર લાગી રહ્યો છે. તે એને આ નાટક કર્યું અને એના પછી એનો કોઈ પત્તો જ નથી. દીપ્તિને પણ ખબર નથી કે ક્યાં ગઈ હશે. દેવ, કઈ કે મોટું કરવાનો તો પ્લાન નથી કરી રહી ને? આ તો આપણે પણ કઈ હાથ પર હાથ રાખીને બેસી નથી રહેવાના. બધી જ તૈયારી થઈ ગઈ છે. વકીલ આજે જ નોટિસ મોકલી આપશે. વાત થઈ ગઈ છે, હવે તું ખોટી ચિંતા ના કર. હા, તું સમજતો નથી દેવ. અનોખી આમ શાંત બેસી રહે ને એવી નથી. એને આટલું મોટું નાટક કર્યું અને પછી એકદમ શાંત. તો પછી એને આટલું મોટું નાટક કર્યું શું કામ? યાર, તું ખોટી ચિંતા નહીં કરને, શું વિચાર્યા કર્યા કરે છે તું? તો હવે એ વિચાર કે આપણે શું કરવા જઈ રહ્યા છે. મારે જાણવું તો પડશે જ કે અનોખી ગઈ તો ગઈ ક્યાં. પપ્પા, તમે ક્યાં છો? મને તમારા વગર નથી ગમતું, જલ્દી આવો ને. આદુ બેટા, પપ્પા આવી જશે, તું ચાલ અંદર. ના, હું અહીંયા જ બેસીને એમની રાહ જોઈશ. તું અહીંયા બેસીશ તો પપ્પા વહેલા આવી જશે. હા, આવી જશે. પપ્પા અંદર આવે એના કરતા વહેલા તો અહીંયા આવે ને. શું બોલે છે? કેવી રીતે અહીંયા વહેલા આવે? જો ફોઈબા, પપ્પા પહેલા ક્યાં આવશે? આંગણામાં. આંગણાથી પછી ઓટલા પર. ઓટલાથી પછી હોલમાં. તો પ્રૂફ થયું ને કે પપ્પા ક્યાં પહેલા આવશે? આંગણામાં. હા, તું અહીંયા બેઠી હોઈશ અને પપ્પા આવી જશે. હા. અને હા, પછી દોડીને એમના પાસે જતી રહીશ. એટલે પ્રૂફ થયું ને, પપ્પા પહેલા આંગણામાં આવશે. હા મારી માં, હા. આ તારી કોઈ વાત મને સમજાતી નથી. તું બેસ અહીંયા, હું અંદર જાઉં છું. હા, તું શું કરે છે અહીંયા? મારું બધું હોમવર્ક પતી ગયું છે અને મારી સાથે કોઈ રમવા પડતું નથી, એટલે હું પપ્પાની રાહ જોઉં છું. અરે બેટુ,
આ તારી વિધા છે ને, મારી પાસે આવવાનું ને રમવા માટે. પણ મમ્મીએ તમને હેરાન કરવાની ના પાડે છે, તો તમારી પાસે કેવી રીતે આવો? બેટા એમાં શેની હેરાન ગતિ? હું વાત કરું મમ્મી જોડે. ક્યાં છે મમ્મી તારી? મમ્મી તો બહાર ગઈ છે. ક્યાં બહાર ગઈ છે? એ નથી ખબર મને, પર એકલી ખબર છે કે મમ્મી સવારે બસમાં બેસીને ગઈ છે અને છેક રાતે આવશે. એવી કઈ જગ્યાએ ગઈ છે બેટા? એ મને નથી ખબર, પર મેને એક જ છત પર જવા દીધી છે. કઈ છત? કે મારા માટે કઈ આવતા વખતે નહીં ના આવે. આ તું બેટા યાદ કરને, મમ્મી ક્યાં ગઈ છે યાદ કરને બેટા. જો હું તને ચોકલેટ આપીશ મારા દાયો દીકોને. હા યાદ કરને બચ્ચા. મને નથી ખબર, હું ખાલી એ પપ્પા ની રાહ જોઉં છું. સાંભળ મારી વાત, આ તું તું યાદ. આ મને નથી ખબર, છોડો મને દુઃખ છે, હું તમારી સાથે વાત નથી કરવાની. અરે આ તો સાંભળ તો ખરી, મારી વાત તો સાંભળ. આ તું ક્યાં જાય છે? જતી રહી, મને પૂરી માહિતી એ ના મળી. વિદ્યાને શેની ચિંતા છે? અનોખી ક્યાં છે એની એને ખબર નથી, એટલે થોડી ચિંતામાં આવી ગઈ. એને એવું લાગે છે કે અનોખી કંઈક કરવાની છે, પણ શું કરવાની છે એને ખબર નથી. ઉપરથી આ અભય સાથે મળીને એને જે નાટક કર્યું એ કેમ કર્યું એ પણ એને ખબર નથી, એટલે થોડી કપરાઈ ગઈ લાગે છે. એ નાટક પાછળની ઈરાદો શું હતો એની તને ખબર નહીં પડે વિદ્યા, અને તને ખબર ન પડે એમાં જ બધાની ભલાઈ છે. બોસ, મને શું લાગે છે કે આ કેસ ચાલે ત્યાં સુધી અમારે ત્યાં રહેવું જોઈએ કે પછી? કેમ, ત્યાંથી શું કામ નીકળવાનું? અને આમ પણ એ લોકોએ તો તમને ત્યાં રહેવાનું કહ્યું છે ને, અને તમે આ અધ્યાની ભલાઈ માટે તો ત્યાં રહેવા ગયા છો, અને આવા સંજોગોમાં તમે ત્યાંથી જો નીકળી જશો ને તો એ લોકોને નવો મુદ્દો મળી જશે, અને કહે છે કે આદ્યા માટે લડે છે પણ સાથે તો રહેતા નથી. પપ્પા, તમે આવવામાં મારું કેમ કર્યું? બેટા આઈ એમ સોરી, ઓફિસ બંધ કરીને આવતા વાર તો લાગે ને, અને જ્યારે આપણે કોઈની રાહ જોતા હોઈએ ને ત્યારે આપણને એમ જ લાગે છે કે એ હજી નથી આવ્યા, એમણે બહુ મોડું કર્યું. હવે આપણે રમવા જઈએ? ના બેટા, હું તારી સાથે નહીં રમી શકું. કેમ નહીં રમી શકો? હું ક્યાંથી તમારી રાહ જોતી હતી? જે માણસને બહાર જવાનું હોય એ કેવી રીતે રમી શકે? પપ્પા તમે બહાર જવાના છો? હા, તારા પપ્પા બહાર જવાના છે. તો પછી અહીંયા કેમ આવ્યા? હવે જેની સાથે જવાનું હોય એને લેવા તો અહીંયા આવવું પડે ને. તારા પપ્પા એમની દીકરીને બહાર લઈ જવાના છે. સાચે આપણે બહાર જવાના છે? હા બેટા. ચાલ જલ્દી, રિક્ષા બહાર રાહ જોવે છે. ચાલો. એક મિનિટ, એમને મને એમ કે હમણાં ઘરમાં કોણ કોણ છે? ફોઈબા છે ને કાકી છે, પણ કાકી રૂમમાં છે. તો જા અને ફોઈબાને કહી આવ કે તું મારી અને પપ્પા સાથે બહાર ફરવા જાય છે. એ અહીંયા આવે અને તને ના જોવે તો એ ચિંતા કરે ને? ઓકે, હું હમણાં કઈ ના આવું છું. થેન્ક યુ કુશા, આ ધ્યાને સરસ રીતે સમજાવવા બદલ. અરે મેં મારી મમ્મીની બહુ ડાંટ ખાધી છે એટલે આ તો યાદ રહી જાય. એને ડાંટ નહીં કહેવાય, વર્ડ ખાધી છે એમ કહેવાય. અરે યાર, તમે તો મારા બધા જ વર્ડ્સમાં આમ ભૂલો કાઢો છો, એવું ના હોય. તે જ તો કહું તું કે જે સાચું છે મારે તને કહેવાનું એટલે કહું છું. તે જ મને કહું તું ને કે હું તને ગુજરાતી શીખવાડું. ચાલો હવે આપણે જઈએ. હા બેટા ચાલો. હજી અનોખી ક્યાં છે એ જ વિચાર કરે કરે છે તું? તું વિચારે કરે છે તું વિદ્યા? હા, અને એ કઈ એટલું મહત્વનું નથી કે તું આમ મોઢું ચડાવીને એમ તારો મૂડ ઓફ કરીને બેસી છે.
તે આજુબાજુ ફરીને પાછી ઘરે આવશે, જશે ક્યાં ખબર નહીં. આમ તેમ ફરીને શું મોટું તીર મારી લેવા માંગે છે? થવાનું એનાથી કંઈ પણ નથી, આ યાદ રાખજે તું. મને ગુસ્સો બીજી વાતનો પણ છે. કઈ વાતનો? ખબર નથી, અનોખી એની સાથે સાથે એની દીકરીને પણ આપણી પાસે ના આવવાનું શીખવાડી રહી છે. બેન, શું છે બધા? કોઈ દેખાતું નથી, ક્યાં ગયા બધા? અરે આધ્યા તો છે ને અભય સાથે બહાર ફરવા ગઈ છે. એમ? અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. ચાલો, સારું થયું કે ધીરે ધીરે આપણી આદુ આપણા અભય સાથે ભળી તો ગઈ. સારું થયું. આ તો મારી પૂજા ભક્તિ ફળી, નહીં તો મને છે ને એ વારે વારે દેવર્ષિને મળવા જતી હતી ને, મને જરાય નહોતું ગમતું. હા, અનુ ક્યાં છે? અનુ આવી કે નહીં? ના, પણ એ તો કહીને જ ગઈ હતી ને કે દિવસ સાથે પછી આવશે. એ વાત સાચી. અનોખી સવાણી ઘર આજ છે કે? હા આજ છે. બોલો શું છે? આ કોર્ટની નોટિસ છે. શેની નોટિસ? દેવસી મહેતાએ અનોખીબેન પર એમની દીકરી આજ્યાની કસ્ટડીનો દાવો કર્યો છે. લ્યો કાકા, અહીં સહી કરી દો. પ્રતાપ, આ શું છે? જલ્દી વાંચ ને, બોલ ને, શું છે? બેન, આ વિદ્યાને દેવર્ષિએ, અરે અનોખી પાસે કાયદેસર કાયદેસર આપણી આધુની કસ્ટડી માંગી છે. કસ્ટડી શું? એ લોકો આવું કઈ રીતે કરી શકે? અરે અનુ માં છે એની, અને એમનું તો કોઈ હક પણ નથી આપણી આધુ પર. એની હિંમત કેવી રીતે થઈ નોટિસ મોકલવાની? હમણાં બરાબર એની ખબર રહું છું. જો તો ચાલ બેન, બેન બેન, શાંતિ રાખો જરા. તમે આવો આવો, બેસો 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 બેસો, તમે તમે શાંતિથી બેસો બેન. જો મારી વાત સાંભળો બેન, આ રીતે ઉતાવળે કામ ના થાય. આપણે આપણે કુંવરને આવી જવા દઈએ. કુંવર આવી જાય પછી અનુ આવી જાય, એટલે પછી આપણે નક્કી કરીએ કે આપણે શું કરવાનું છે. મારી વાત, અરે બેન મારી વાત તમે સમજો જરા. આ કોર્ટની નોટિસ આવી છે ને, એટલે વાતને આપણે ગંભીરતાથી લેવી પડશે. આ રીતે ઉતાવળા પગલાં ના ભરાય. તમે શાંતિ રાખો જરા, હું કુંવરને ફોન કરું છું. પ્રતાપ, તે અભય સાથે ફોન પર વાત કરી તો એ આવે છે ને? આવે છે બેન, આવે છે, રસ્તામાં જ છે. તમે ચિંતા ન કરો, આવી જશે. અરે પણ આધ્યા એની સાથે છે તો આપણે વાત કેવી રીતે કરીશું? બેન, મેં એની સાથે વાત જ એવી રીતે કરી છે કે આધુને કંઈ ખબર ના પડે. અને મેં અભયને ચોખ્ખું કહી દીધું છે કે આ આધ્યાને સાથે લઈને ના આવે. એટલે જેને દીપ્તિને બોલાવી લીધી છે ત્યાં. હં, સાચવશે દીપ્તિ, સાચવશે આધુને. પણ દીપ્તિ સાથે દેવર્ષિ અને વિદ્યા તો નહીં પહોંચી ગયા હોય ને? અરે નહીં નહીં, એવું કંઈ નહીં હોય બેન. પપ્પા, શું થયું? તમે મને અચાનક કેમ બોલાવ્યો? દીપ્તિ પહોંચી ગઈ તા. હા હા, એ પહોંચી ગઈ, પણ થયું છે શું? હા હા, શું છે? આજે કોર્ટમાંથી બેલીફ આવ્યો હતો અને નોટિસ આપી ગયો છે. દેવર્ષિએ આદ્યાની કસ્ટડી માટે અનોખી પર કેસ કર્યો છે. એનું કહેવું છે કે આદ્યાની માં બેદરકાર છે, અને એટલા માટે જ એની કસ્ટડી એને પોતાને સોંપી દેવામાં આવે. આદ્યાની કસ્ટડી? એની હિંમત કઈ રીતે થઈ આ નોટિસ મોકલવાની? એને તો હું નહીં છોડું. કુંવર, અરે કુંવર, અભય, અરે મારી વાત સાંભળ, ક્યાં જાય તું? અભય, પ્રતાપ, અભય જે પણ કંઈ કરે છે ને તે એકદમ બરાબર કરે છે. શું કામ રોકે છે એને? એનો ગુસ્સો એકદમ વ્યાજબી છે. અરે બેન, પણ એની સાથે અત્યારે ઝઘડો કરવાનો શું અર્થ છે? અરે એણે આપણને નોટિસ મોકલી દીધી છે, નોટિસ. હવે આપણે એ વિચારવાનું છે કે આમાંથી આપણે બહાર કેવી રીતે નીકળીએ. ને અત્યારે એ બધી તૈયારી કરવાનો સમય છે, નહીં કે સામે ચાલીને ઝઘડો કરવાનો. ઝઘડો કરવાથી વાસ્તવિકતા બદલાઈ નથી જવાની બેન. ને આપણને તો અભયની હાલત ખબર જ છે ને, તો આપણને ખબર છે, છતાં પણ આપણે છોકરાને સામે ચાલીને ઝઘડો કરવા માટે જવા દેવાનો? તમે મારી વાત સાંભળો, તમે તમે શાંતિથી બેસો અહીં. હું જાઉં છું. અરે હું જાઉં છું ત્યાં.
બોમ્બ કેમ ના ફૂટ્યો હજુ સુધી? આગ તો ચંપાઈ ગઈ છે, બસ ફૂટે એટલી જ વાર છે. ઘણી વાર વાસી બોમ્બ આવી જાય ને તો એ સુરસુરિયું થઈ જતું હોય છે, ખબર છે ને? શુભ શુભ બોલને વિદ્યા. હે, આપણો વાર છે ને કોઈ દિવસ ખાલી ના જાય. એક તીર ને 100 નિશાન. ભાઈ શું થયું છે? કેમ મને આ રીતે? એ જતો રહી આથી નીકળ. તારી હિંમત કઈ રીતે થઈ આદ્યાની કસ્ટડી માટે નોટિસ મોકલવાની? અભય, આ બધું શું ચાલી રહ્યું છે? અને તું આવી રીતે દાદાગીરી ના કરી શક્યો? વિદ્યા, વિદ્યા, એક મિનિટ, એક મિનિટ. શાંતિ રાખ, શાંતિ રાખ. તું, હું વાત કરું છું ને, તું વચ્ચે નહીં પડા વાતમાં, પ્લીઝ. આદ્યા આ વાતાવરણમાં ઠીક નથી, એને અહીંથી હું લઈ જવા માટે. આ વાતાવરણમાં એટલે તારા કહેવાનો અર્થ શું છે? અરે ભલા માણસ, તમારા ઘરની પરિસ્થિતિ આખું ગામ જાણે છે. આવક છે એની જાવક જ જાવક છે. તમારા ઘરમાં એટલા ઝઘડા ચાલી રહ્યા છે, પાઈ પાઈના મોહતાજ થઈ ગયા છો તમે લોકો. એટલે જ અનોખીએ રસ્તા પર આ ખાખરા વેચવાનું શરૂ કર્યું છે. તમારા બંને વચ્ચે મનમેળ નથી, રસ્તા વચ્ચે તમે ઝઘડો છો. આદ્યાના મન પર શું અસર થશે? શું વીતે છે એના પર એ ક્યારે વિચાર્યું? હે, સ્કૂલમાં છોકરાઓ પૂછે છે કે તારા મમ્મી પપ્પા કેમ ઝઘડે, તા શું કહેશે? અને ભાઈ, તને તો તારો ભૂતકાળ યાદ નથી, તને તો એ પણ યાદ નહોતું કે અનોખી તારી પત્ની છે, આદ્યા તારી દીકરી છે. તો શેના માટે આટલું ઉશ્કેરાટ કરે છે તું ભાઈ? હે, તારી પાસે સમય છે તારી દીકરી માટે? એને સ્કૂલે લઈ જવા માટે, એને રમાડવા માટે? હે, કહીશ તું મને? અને કસ્ટડીની વાત પર આટલા બધા મરચા લાગવા લાગે તને? નહીં, હું મારી દીકરીને આવા વાતાવરણમાં નહીં રહેવા દઉં. મન કર તારા નાટક. અને આદ્યાની ચિંતા કરવા વાળા અમે છીએ. જો તું આદ્યાનું સારું ઈચ્છી શકતો હોત ને તો તું આવું કરે જ નહીં, કારણ કે આદ્યાને સૌથી વધારે વાલી એની મા જ છે. આદ્યા, 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 આદ્યા તું કરે છે? શું જાણે છે તું આદ્યા વિશે? કહીશ મને? 8 વર્ષ થઈ ગયા તને. અનોખી એકલી પડી ગઈ હતી, એને મેં સહારો આપ્યો છે, સાથ આપ્યો છે. એના ખભાથી ખભો મેળવીને ઊભો છું. એકલી પડી ગયેલી આદુને હું ફાતે પ્રેમ આપ. અને બીજી વાત એ કે હું આ કેસ કરું કે ના કરું એનાથી તને તો કઈ ફરક પડવો જ ના જોઈએ ને, કારણ કે હું જે પણ કંઈ કરું છું એ મારી પત્ની સાથે કરું છું, મારા લગ્ન થયા છે. બંધ કર તારો બકવાસ, મારે તારી એક પણ ઉલટી સીધી વાત નથી સાંભળવી. 100 વાર સાંભળવી પડશે, એક વાર નહીં 100 વાર સાંભળવી પડશે. અને વારે વારે બોલવાથી કંઈ સત્ય બદલાઈ નથી જતું. સત્ય એ છે કે મારી દીકરી આદુ અહીંયા સુરક્ષિત નથી, એટલે હું એને અહીંયાથી લઈને જ જઈશ. તું એવું નહીં કરે. એવું હું કેમ ના કરું? એનો બાપ કે છે ને એટલે દેવરશે મરણા નહીં પણ. ગામ ગજવાની કોઈ જરૂર નથી, એ તને પપ્પા કહે છે ને. એના ઘણા સમય પહેલા એ મને પોતાના પપ્પા માની ચૂકી છે. એનો દેવ પપ્પા, એનો બેસ્ટ ફ્રેન્ડ હું જ છું. શંકા છે? જઈને પૂછી લે, જા.